તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। આ વિડિયોમાં આપણે ઘન તથા ત્રિપરિમાણીય આકૃતિઓના વિભિન્ન દ્રષ્ટિકોણ વિશે જાણીશું। આગળના ધોરણમાં આપણે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છીએ। રાઘવના પપ્પાએ તેને કેટલીક આકૃતિઓ આપી અને તેને ઓળખવા માટે કહ્યું। શું તમે રાઘવ માટે આ આકૃતિઓને ઓળખીને એના નામ જણાવી શકો છો? જાતે પ્રયત્ન કરવા માટે વિડિયો રોકો અને પછી પોતાના જવાબને મેળવો। એકદમ સાચું, અહીંયા આકૃતિઓ છે લંબચોરસ, નળાકાર, લંબઘન, સમઘન, ત્રિકોણ, વર્તુળ, ચોરસ, ગોલક તથા શંકુ। હવે રાઘવના પપ્પા તેને કેટલીક બીજી આકૃતિઓ બતાવે છે અને પૂછે છે કે શું તું આ આકૃતિઓના નામ બતાવી શકે છે? રાઘવ બતાવે છે કે આ એક ડમ્બેલ્સ છે, આ એક ઝૂંપડી તથા આ ગોડાઉન જેવું કંઈક છે। શાબાશ, પરંતુ અહીંયા તો આ વસ્તુઓના નામ છે। આવો હું તમને આ આકૃતિઓ વિશે જણાવું છું। જો તું આ ડમ્બેલ્સને ધ્યાનથી જોઈશ તો તને ખબર પડશે કે બે ગોલક અને એક નળાકાર મળીને બનેલ છે। આવી રીતે આ ઝૂંપડી એક શંકુ અને એક નળાકાર મળીને બનેલી છે। રાઘવ, હવે તું આ ગોડાઉનના વિશે જણાવી શકે છે? પિતાજી, આનો નીચેનો ભાગ એક નળાકાર અને ઉપરનો ભાગ અડધો ગોલક છે। શાબાશ, તું તો ખૂબ ઝડપી શીખી ગયો। આવ હવે હું આકૃતિઓથી જોડાયેલ એક મહત્વપૂર્ણ તથ્ય તને જણાવું છું। જો આ ડબ્બાને તું ઉપરથી જોઈશ તો તને શું દેખાય છે? ઉપરથી જોવાથી મને તો ફક્ત લંબચોરસ દેખાય છે। અને સામેથી જોવાથી તને શું દેખાય છે? સામેથી જોવાથી મને એક ચોરસ દેખાય છે। અને બાજુએથી જોતા મને ફરીથી એક લંબચોરસ દેખાય છે। શાબાશ, તે દ્રશ્ય જે આપણને વસ્તુને ઉપરથી જોવા મળે છે તેને ઉપરનું દ્રશ્ય કહે છે। તે દ્રશ્ય આપણને વસ્તુને સામેથી જોવાથી મળે છે તેને સામેનું દ્રશ્ય કહીએ છીએ। તે દ્રશ્ય આપણને વસ્તુને બાજુમાંથી જોતા મળે છે તેને બાજુનું દ્રશ્ય કહીએ છીએ। ઘન વસ્તુઓ અથવા ત્રિપરિમાણીય આકૃતિઓને આવી રીતે વિભિન્ન દ્રશ્યોમાં જોવી તેને આપણે ત્રિપરિમાણીય આકૃતિઓના વિભિન્ન દ્રષ્ટિકોણ કહીએ છીએ। આશા રાખું છું કે જે પણ આપણે જોયું તે તું સારી રીતે સમજી ગયો હશે। હા પપ્પા, આજે આપણે આ વિડિયોમાં સમતલ આકારો મળીને બનેલી આકૃતિઓ અને ત્રિપરિમાણીય આકૃતિઓના વિભિન્ન દ્રષ્ટિકોણ વિશે સમજ્યા। આગળના વિડિયોમાં આપણે આના પર આધારિત કેટલાક ઉદાહરણ જોઈશું।